नमस्कार मित्रों, ऋषि चिंतन चैनल में आपनु हार्दिक स्वागत करवामां आवे छे। युग ऋषि पंडित श्री राम शर्मा आचार्य ने जीवन साधना बीजी हिमालय यात्रा। पहली हिमालय यात्रा ने लगभग 10 वर्ष बीती गया। पूज्य सदगुरु तरफ थी बीजी वार हिमालय जवानो संदेश मळ्यो। संदेश मरता पूज्य श्री राम शर्मा जी बीजे दिवसे जवानी तैयारी करी दीधी। थोड़ा पण विलंब तेमनाथी सहन थाय एम न हतो। रात्रे बधाने हिमालय जवानी वात कही अने बीजे दिवसे सवारे ब्रह्म मुहूर्तमां तेओ निकळी पड्या। रस्ता पर पड़चे हतो एटले तेओ खास मुश्किली विना नंदनवन पहोंची गया। त्यां पहोंचता पूज्य गुरुदेवनो सूक्ष्म शरीर प्रगट थयो। पूज्य गुरुदेवे एमना माथा पर हाथ मूक्यो। पूज्य गुरुदेवे हिमालयमां वसता प्राचीन ऋषिओ पासेथी मार्गदर्शन लेवानी बाबतमां संकेत कर्यो। पूज्य गुरुदेवे तेमने ए ऋषिओनी साथे अलग अलग मुलाकात करावा लई गया। पूज्य श्री राम शर्माजीए भक्ति भावना ऋषिओना चरणमां माथुं नमाव्युं। तेओए पण तेमना माथा पर हाथ मूक्यो। आखा शरीरमां मिट्टी झंझनाटी व्यापी गई। आनंद आनंद व्यापी गयो। पछी दरेक ऋषिओए परावाणीमां कह्युं, अमे स्थूल शरीरथी जे कार्यो करता हता તે હવે પૂરા થઈ ગયા છે। ખંડેના અવશેષ જે રીતે પડ્યા રહે છે એ રીતે એ બધા સ્થાનો પર પડ્યા છે, એ જોઈને અમને દુઃખ થાય છે। ગંગોત્રીથી તે હરિદ્વાર સુધી આખો ક્ષેત્ર ઋષિ ક્ષેત્ર હતો। એ એકાંતમાં ફક્ત તપસ્યા જ કરવામાં આવતી। હવે ત્યાં બધે દેવી દેવતાઓનું મંદિર બંધાઈ ગયા છે, પણ ક્યાં ઋષિ ક્યાં સ્થાને હતા તેની કોઈની માહિતી નથી। એ બધું વિસરાઈ ગયું છે। અમારી દ્રષ્ટિએ તો એક રીતે જોતા ઋષિ પરંપરાનો નાશ થઈ ગયો છે। ઋષિઓની આ વ્યથા જોઈને પૂજ્ય શ્રી રામ શર્માજીએ પણ મનમાં દુઃખ થયું। તેમણે થયું કે હે ભગવાન, કેવો વિષમ સમય આવ્યો કે કોઈ ઋષિઓનો કોઈ ઉત્તરાધિકારી પેદા ન થયો। કોણ એમના આ ધર્મ કાર્યનો પુનરુત્થાન કરશે, એવું કોઈ છે ખરું? પૂજ્ય શ્રી રામ શર્માજીએ પૂજ્ય ગુરુદેવ સાથે પોતાની ગુફામાં આવ્યા। ત્યાં આખો દિવસ તેમને એના એમ વિચારો આવવા લાગ્યા। પૂજ્ય ગુરુદેવ એની વ્યથા પામી ગયા। તેમણે શ્રી રામ શર્માજીને કહ્યું, હું કહું એમ કર, આપણે પાછા બધા ઋષિઓને મળવા જઈએ। તું કહેજે કે તમે કહો તો હું એમની વાવણી કરી શકું, તમે ખાતર પાણી આપશો તો પાક થશે। સાથે જે પણ પૂછે કે શુભ શરૂઆત કેવી રીતે કરવી એવી રૂપરેખા બતાવો, હું કંઈક ને કંઈક જરૂર કરીશ, તમારી કૃપા વળશે તો આ સુકા રણ પ્રદેશમાં લીલોતરી છવાઈ જશે। પૂજ્ય ગુરુદેવ એમને બીજી વાર ઋષિઓ પાસે લઈ ગયા। ગુરુદેવ બધા ઋષિઓને પડાવાણીમાં શ્રી રામ શર્માજીના કામમાં ઈચ્છા રહેવું કહી સંભળાવ્યા। પછી કહ્યું, આ નિર્જીવ નથી, જે કહે છે તે કરી બતાવશે। તમે એ બતાવો કે તમારું જે કામ બાકી પડ્યું છે એનું નવેસરથી બીજા રોપણ કઈ રીતે થાય, આપણે બધા ખાતર પાણી આપશું તો તે પાછો નહીં પડે। ત્યાર પછી પૂજ્ય ગુરુદેવે બધાને ગાયત્રી મહાપુરુષની મહાપુરુષમાં મથુરામાં થનાર શસ્ત્ર કુંડી યજ્ઞમાં આ છાયા રૂપમાં પધારવાનું આમંત્રણ આપ્યું અને કહ્યું, આ વાનર તો છે પણ હનુમાન, આ રેસ તો છે પણ જાંબુવા, આ ગીધ તો છે પણ છે જટાયુ, તમે એને આજ્ઞા આપો અને આશા રાખો કે જે બાકી છે તે તૂટી ગયું છે તે ફરીથી તૈયાર થશે અને નાનો છોટ વિશાળ વૃક્ષ બનશે। ઋષિઓ આ વાત સાંભળીને પ્રસન્ન થયા। તેમની નિરાશા આશામાં પલટાઈ ગઈ। પછી આગળનો કાર્યક્રમ નક્કી થયો કે આપણે બધા જે કરીએ છીએ એનું બીજ નર્સરીમાં વાવીને એક છોડ ઉછેરવામાં આવે, પછી એવો છોડ બીજે બધે રોપવામાં આવશે અને મજાનો સુંદર બગીચો મહેકી ઉઠશે। આ શાંતિકુંજ બનાવવાની યોજના હતી। પૂજ્ય શ્રી રામ શર્માજીએ મથુરામાં નિશ્ચિત સમય સુધી રહ્યા પછી આ યોજનાઓ પૂરી કરવાની હતી। ગાયત્રીનગર વસાવવા માટે બ્રહ્મવર્ચસ્વ શોધ સંસ્થાનું માળખું ઊભું કરવાની યોજના પણ વિસ્તારથી સમજાવવામાં આવી। 24 લાખના પુરુષણ પૂરા થયા પછી આ કાર્યક્રમની રૂપરેખા બનશે અને એના અમલની વિચારણા થશે એમ જણાવ્યું।
પૂજ્ય શ્રી રામ શર્માજી એક દિવસ વધારે રોકાયા. પૂજ્ય ગુરુદેવે પુરુષની પૂર્ણાતિ સ્વરૂપે વિસ્તારથી સમજાવીને કહ્યું ને હવે આગળ શું કરવાનું છે એનું સ્વરૂપ સમજાવવા માટે તને આ વખતે બોલાવ્યો છે. પુરુષણ પૂરા થવામાં હવે વધારે સમય બાકી નથી રહ્યો. બાકીના પુરુષણ મથુરા જઈને પૂરા કરવા પડશે. હવે તારા જીવનનું બીજું ચરણ મથુરાથી શરૂ થશે. પૂજ્ય ગુરુદેવ મથુરામાં કેવી રીતે કામ કરવાનું છે એની રૂપરેખા શરૂઆતથી અંત સુધી સમજાવી. આ વખતે પૂજ્ય ગુરુદેવ હિમાલયમાં 6 મહિના જ રોકાવાની આજ્ઞા આપી.